ફરો અને બસમાં બેસો મુસાફરોની સુવિધા માટે ભલે એસટી વિભાગે સૂત્ર આપ્યું હોય પરંતુ વડોદરામાં ખાખી ખાખરિયાથી સાવલી આવતી બસ ઊભી ન રહેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી જેને લઈને ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ગર્ભિત ચીમકી આપે હવે એસટી બસ નિયમિત નહીં થાય તો એસટી વિભાગે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધારાસભ્ય સાવલી તાલુકામાં વિવિધ રૂટ પર એસટી બસની અનિયમિતતા અંગે રજૂઆત કરી હતી છતાં ફરી આજે એસટી બસ ઊભી ન રહેતા ધારાસભ્યએ બસ પરત મોકલી અને વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવાની વ્યવસ્થા કરી આપી હતી આજે છેલ્લું આપણા દિવસ પછી જો ગઈકાલથી આવતીકાલથી જો આ વસ્તુનો વારંવાર પ્રશ્નોમારી સામે આવ્યો તો એસ ટી ડિપાર્ટમેન્ટ રીલે એસ ટી વિભાગે એના પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે કેમ કે હવે વારંવાર રજૂઆત કરવા પછી પણ જો મારા બાળકો આ બાબતમાં હેરાન થતા હોય તો હું આ બાબતની અંદર ખૂબ ગંભીરતાથી વાત કરું છું આપની સમક્ષ કે હું આ બાબતની અંદર લઈ ચલાવી લો ઘટનાની વાત કરીએ તો ખાખરિયાથી સાવલી આવતી બસ ઊભી ન રાખતા વિદ્યાર્થીઓ પરેશાન હતા કંડક્ટરે વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી અને જ્યાં વિવાદ સાવલી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો જો કે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે મામલો થાળે પાડ્યો

એટલે અમે પોલીસ સ્ટેશનમાં આ કંડક્ટર જેવું ને બોલતા હતા અને એવું કહે કે બસ સ્ટેન્ડને ઊભું રહે ને બસ અમારી કેટલી બસો આવે ને એ બસ સ્ટેન્ડને ઊભી જ નહીં રહેતી અમે જે ઊભા રહ્યા ને ત્યાં જ બસ ઊભી રહે વિદ્યાર્થીઓને બસ ઊભી રાખી નથી તાત્કાલિક ડેપો મેનેજરશ્રીનો સંપર્ક કર્યો અને પુનઃ પાછી બસ પાછી મોકલી બસમાં બેસાડ્યા પછી પણ વિદ્યાર્થીઓ નાના બાળકોને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી એમને ડરાવવા માટેનો પ્રયત્ન કર્યા એ ખરેખર એક એસટી કર્મચારીઓ તરીકે આ બરાબર શોભનીય નથી નવરાત્રી